श्रीराम जय राम जय जय राम मङ्गलभवन अमङ्गलहारि मङ्गल द्रववो सो दशरथ अधिर बिहारि

શ્રી રામ જય રામ જય જય રામ બોલીએ હનુમાનજી મહારાજ સૌ પ્રથમ અમારે પૂજ્ય મંછારામ કાકા મનસારામ બાપુ અને સોમભાઈ કાકી સોમભાઈ માં સમગ્ર પરિવાર બાપુ અને સોમભાઈ માના ના પુત્ર ભાઈ પ્રવીણ બાપા એમના અને સવિતા એમના સ્મરણમાં આ ભંડારાનું આયોજન થયું છે એ બંને સમાધિઓને પણ મારા પ્રણામ અમારા આખી મંડળના યાની પરમ પૂજ્ય હરિવલભદાસ બાપુની પરંપરા આખીગઢની એ પરંપરામાં પૂજ્યપાદ મણીરામ બાપુ અને પછી એક હજાર આઠ મહામંડલેશ્વર વસંતદાસજી બાપુ એમના પૌત્ર અમારો આ યુવાન જેમના ઉપર વસંત બાપુને બહુ જ હિત પ્રેત હતો કાના ને સંબોધીને એને ઘણા દોહાઓ લખ્યા કદાચ અમારા બધા સાધુઓના મંડળમાં નાનામાં નાની ઉંમરનો મહંત મળ્યો છે એનો અમને આનંદ છે તો પૂજ્ય મહંતશ્રી સમર્થ કીર્તનકાર રામાયણી કાતરુડી તુલસીદાસજી બાપુ અને એમના સુપુત્ર મહામંડલેશ્વર મહાનશ્રીને પ્રણામ અમારે પૂજ્ય મામા બાપુ પૂજ્ય બાપુ બંને સંતો અને આપણા સમાજના સૌ પૂજની માતાઓ વડીલો આપ સૌને મારા પ્રણામ જય સિયારામ ગામના સૌ ભાઈ બહેનો મંચારામ બાપુના સતી સેવક જે કોઈ પરિવાર હોય

એ જીદ પણ કરી શકે ફરિયાદ પણ કરી શકે રિહાય પણ શકે બધું અને અચિંતા થોડી બીમારી પછી વિદાય લઈ ગયા અને એમના પુત્રો પ્રવીણ બાપુ બધા જ એમના દીકરાઓ એમનો પરિવાર પણ એમાં આ તું સૌથી નાનો ને તું મોટો છો અચ્છા આજે એનો મોટો દીકરો છે એ મારી પાસે આવીને કહે કે જે કાંઈ કરવાનું છે એ તમારે કરવાનું પ્રવીણ બાપુ તમે જ્યારે કહેશો જેમ કહેશો એમ કરશું એક બે વખત યાદ આપી પછી બોલે નહીં કે જે કાંઈ કરવાનું છે હમણાં હું થોડા દિવસ માટે કરે જતો આમ તો હોળીના દિવસો કહેવાય પણ સાધુને હોળી કે દિવાળી કઈ નડે નહીં અને જેને કોઈ વસ્તુ નડે એ સાધુ નહીં બોલાવીને કીધું કે ભાઈ આપણે પાંચમી તારીખે કરી નાખીએ કમળા ઉતાસણી દિવસે કે મારે કઈ નહીં જોવાનું તમે જેમ કહો જેટલા વાગે કહો એટલે મેં તને યાદ કર્યું કે આ મૂળ પુરુષ ક્યાંય ગયો આમાં હા શું છે પછી તો બધા ગોઠવાય જાય પણ મૂળ છે ને એ વ્યક્તિ મારી નજરમાંથી ન હટે એટલે હું તને ગોતતો હતો એટલે આખા પરિવાર નો આ મનોરથ કે બાપુની પાછળ ભંડારો થાય અને એનો યોગ આવી ગયો અને આજે આપણે બધા જ એ નિમિત્તે અહીંયા ભેગા થયા છીએ હું હંમેશા એમ કયા કરું કે આપણે ગૃહસ્થ સાધુ છીએ વૈષ્ણવ સાધુ છીએ માર્ગી સાધુ છીએ વૈરાગી સાધુ છીએ અને આપણો ભંડારો કે આપણા સમાજનું કોઈ મંડપ હોય તો એ વખતે પછી ત્રણેય પાંખ હોય ગિરિ પરંપરા હોય રામાનંદી પરંપરા હોય ત્રણેય ને સાથે રાખીને તો હું લગભગ મારી રીતે એમ કહું કે અમે જયારે ભેગા થઈએ ત્યારે એ સભા નથી સાધુ સભા છે ધર્મ સભામાં અનેક અર્થો નીકળે કયો ધર્મ એનું શું શું અને ધર્મ સભામાં સ્વાભાવિક છે સૌના મત હોય સૌની ઉપાસના પદ્ધતિ હોય જુદી જુદી રીત હોય અને ધર્મસભાના મંચ ઉપર કેટલી વખત મને એમ થયું કે આપણો સમાજ ભેગો થાય ત્યારે ધર્મસભા કરતા ધર્મસભા કેટલો ઊંચો શબ્દ છે બહુ જ મહાન શબ્દ છે એમાં કોઈ બે મત નથી પરંતુ સાધુ સભા છે આપણી

અને પછી સૌ જુદા જુદા સ્થાનમાં ગયા પણ રામાયણ બધામાં ઉતર્યું રામકથા બધામાં તો એ રામચરિત માનસમાં હમણાં જ આપણા મહંતશ્રીએ જો જગજંગમ તીર્થ રાજુ સાધુ સમાજ પ્રયાગ ની થોડી વાત કરી એ જે વંદના પ્રકરણ છે રામચરિત માનુષ બાલકાંડમાં એમાં એક દોહો છે એમાં એમ લખ્યું છે ગ્રહ ભેષજ ગ્રહ ભેષજ પવન પટ કુજોગ સુજોગ સુવસ્તુ કુબસ્તુ જગ વસ્તુ એને સારો સંગ મળે તો અદ્ભુત પરિણામ આવે આટલી વસ્તુમાં જો ખોટો સંઘ થાય તો એના જેવું એકેય બુરુ પરિણામ ના આવે એમાં પહેલું ગ્રહ જેમ આ ખગોળશાસ્ત્રી શાસ્ત્રીઓ જ્યોતિષીઓ ગ્રહની કુંડળી લખીને એમ કહે ને કે ભાઈ તમારો ગ્રહ છે અત્યારે સારા સ્થાનમાં નથી એ કઈક વિપરીત સ્થાનમાં છે એ જેનું એનું શાસ્ત્ર હોય આપણને બહુ સમજ પડે પણ તમને મંગળ નડે છે ફલાણું છે કે તમને આ છે કે તે છે કેવું બધું એમાં કહેતા હોય છે એટલે ગ્રહ જે છે આકાશમાં જે નવ ગ્રહો એ ગ્રહ જો સારા સ્થાનમાં પ્રવેશ કરે તો વરસાદ સારો થાય રાષ્ટ્રમાં બીમારી ના આવે પરિવારમાં શાંતિ રહે દુકાળ ન પડે આજુબાજુથી કોઈ આક્રમણ ન કરે ઘણા ફાયદા થાય પણ એ જ ગ્રહ જો કોઈ ખરાબ સ્થાન માં જાય તો એનો એક ગ્રહ ખૂબ જ નુકસાન કરે ગ્રહ ભેષજ બીજી ઔષધિ ભેષજ એટલે ઔષધિ દવા એ સારા વૈદ ના હાથમાં જાય તો મરણની છેલ્લી ઘડી ગણાતી બેઠો કરી દે ઔષધિ અને જો કોઈ આપણે ત્યાં એક શબ્દ છે ઊંટ વૈદ કોઈ એવા ઊંટ વૈદના હાથમાં જાય તો કદાચ બેઠો થવાનો હતો એ કાયમ માટે સૂતો રહે એવું પણ બને જો ગલત હાથમાં આવશે ગ્રહ ભેષજ જલ પાણી 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 તો એ જ હોય વરસાદનું પાણી પણ ભૂમિમાં જ્યાં ગંધક હોય પાણી એકત્રિત થાય તો ત્યાં ગરમ પાણીના કુંડ હોય આપણા તુલસી શામમાં છે એ પાણી કાયમ ગરમ રહે તમને લાગશે કે હિમાલયમાં માનસરોવર એના જેવી ઠંડી ક્યાંય નહીં હોય એ જગ્યાએ વરસાદનું પાણી સરિયુ માન નીકળેલી સરયું નદી એનું પાણી પણ માનસરોવરથી થોડેક દૂર અર્ધોપણો કિલોમીટર દૂર ત્યાં એવી ભૂમિ ઉપરથી અને એક એવો સંયોગ થાય છે કે એ હિમાલયમાં આટલી ઊંચાઈ ઉપર ગરમ પાણીનો કુંડ છે એટલે અમે કથા કરવા ગયા ત્યારે બધા સ્નાન કરવા ત્યાં જ જતા હતા ગરમ કુંડ એટલે કે પાણી એવી ભૂમિ ઉપરથી પસાર થાય અથવા તો તુલસીદાસ લખે છે ભૂમિ પરત વા ડાબર પાની જીમી જીવ માયા લીપટાની એવી માટી ઉપર પડે તો બધું પાણી ડોળું થઈ જાય અને એવા કોઈ માન સરોવર જેવા બિલોરી કાચ જેવા કે અંદર ના કાંકરે કાંકરા આપણે ઘડી લઈએ એવા સરોવરમાં એ જળ સંચય થાય લોટીઓ ભરી ભરી લોકો પોતાના સાચવી રાખે એટલે જળ પણ પણ પાણી દુર્ગંધ એમાં મચ્છર એમાં નજા કેટલા જીવજંતુ એમાંથી મેલેરિયા થાય એમાંથી ટાઈફોઈડ થાય એમાંથી ખબર નહીં કેટલા કેટલા રોગો થાય પાણી એ જ છે તો ગ્રહ ભેષજ જલ અને પવન હવાયું આજુબાજુમાં પચ્ચીસ એકરમાં ગુલાબનું ફાર્મ હોય અને એના ઉપરથી પવન આવે તો આખું તાતણિયામાં ગુલાબ ની વાસ આવી જાય ગલી ગલીમાં ગુલાબ મહેકે કારણ કે એ બાગનો સંગ કરીને આયો ચારે બાજુ ઈંટોના ભઠ્ઠા હોય અને વચ્ચે આપણું ગામ હતું તો વચ્ચે આપણું ખોરડું હોય વૈશાખ મહિનાનો તાપ હોય પવન એનો એ હોય પણ ઈંટોના ભઠ્ઠા ઉપરથી આવે એટલે આખા જગતનો તાપ આપણને લાગે અને માણસના શરીર ઉપર અસર કરે પવન એનો ગંદા નાળામાંથી પવન આવે તો દુર્ગંધ લઈને આવે અને ગંગાની દિવ્ય તરંગો ઉપરથી પવન આવે તો આપણા અંદર

આપણે મરદાની ઉપર શબ ઉપર ઉઠાડો તો ખાપણ છે કફન છે અને એ જ કપડું તમે ખાદીનું લઈને મોરારી બાપુ નું સદરો સેવડાવીને આપો તો વ્યાસપીઠ ઉપર ચડી જાય કપડું એનું એ છે પણ એને કુસંગ થાય શબનો જો સંગ થાય તો એને પછી આપણે રાખતા નથી સાણમાં છોડી દઈએ છીએ ની જે એના અધિકારી હોય એ લઈ જાય અને એ જ કાપડ જો શિવ ને ઓલું શવ એટલે મરદું અને શિવ ના શરીર ઉપર સોમનાથ ને જેમ એના પૂજારીઓ ધોતી પહેરાવે છે ક્યારેક ક્યારેક આપણે લાયક દર્શન કરતા હોય અને એ જો પ્રસાદી કોઈને મળે તો એના જેવું જગતમાં વસ્ત્ર કહ્યું તો તુલસીદાસજી આ પાંચ વસ્તુ લખી છે કે ગ્રહ ભેષજ જલ પવન અને પટ પાઈ કુજોગ સુજોગ સારો સંગ અને ખરાબ સંગ પાવીને ઓહી કુવસ્તુ સુવસ્તુ જગ સારી વસ્તુ બને અને નહીતર ખરાબ વસ્તુ લખહી સુલક્ષણ લોક એને જાણે છે કોઈ સુલક્ષણ આદમી એ જેને સમજી શકે મારે સાધુ સભામાં એ કહેવું છે કે આ પાંચ વસ્તુને તો આ બધું નક્ષત્ર મંડળ ને આપણને ખબર નથી પડતી પણ સત્ય તો છે કે આમથી આમ થાય ખોટા ગ્રહ ભેષજ જલ પાણીનું આવું થાય પવન અને વસ્ત્ર મારે એટલું જ કેવું છે સાધુ કે આ પાંચે વસ્તુ જો કોઈ સાધુના સંઘમાં જાય તો વિશ્વમાં એના જેવું કોઈ પરિણામ ના સાધુના સંગમાં ગયા પછી આ ગ્રહ અનુગ્રહ બની જાય એક અનુગ્રહ નો વરસાદ થાય આપણા ઉપર હરી તુમ તુલસી કાયજે બહુત અનુગ્રહ કીનો ધામ વિવુધ દુર્લભ તરુ

તો એ શરીર જે છે મારું ને તમારું શરીર કોઈ સાધુના સંઘમાં જોડાય તો કોઈ ગ્રહ ન લાગવું પડે ગ્રહ લાગ્યો હોય તો ફેરવાઈ જાય ઉપર અનુગ્રહ ઉતરવા માંડે ગ્રહ ભીષજ ઔષધિ ઔષધિ ધૂણામાંથી કે યજ્ઞ કુંડ એક ચપટી લઈને સાધુનો દીકરો આપી દે કોઈને કે તમે ખાલી ડોક્ટર ની દવા તો લેજો પણ આને ગંગાજળમાં સારું નથી થયું સાધુ નો હાથ અડ્યો અને એ ભસ્મ ઓખધી બની ગઈ જો સાધુ નો સંગ થાય તો ઔષધિ અમૃત બની જાય માણસને જીવનદાન પ્રાપ્ત થાય ગગન ચઢાઈ રજપવન પ્રસંગા કીચ મિલય નીચ જલ તુલસીદાસજી આ તો અમે રામાયણ ગાઈએ એટલે એનું કાંઈ અમે રામાયણ ગાઈએ એટલે રામાયણના વખાણ કરીએ એવા કાંઈ અંધશ્રદ્ધાળુ અમે લોકો નથી પણ છૂટકો જ નથી દુનિયામાં માણસનું વર્ણન કર્યા વગર એણે એક સબ્જેક્ટ છોડ્યો નથી સાહેબ આપણી હું આંખ નથી ખુલી ત્યાં સુધી એમ લાગે કે આ વિષય નથી સ્પર્શાયો પણ કોઈ કોઈ શબ્દ નથી એને છોડ્યો તુલસીદાસજી કહે હૃદય હમણાં મેં એક જગ્યાએ કહ્યું પણ કે આપણા ગુજરાતી ભાષાના બહુ મોટા પત્રકાર સૌરભ શાહ બે દિવસ પહેલા મને તલગાજડા મળવા આવ્યા એટલે મને એમ કહેતા હતા કે બાપુ કેટલા વર્ષ થયા મેં કીધું હમણાં સત્યોતેર પૂરા કર્યા ને માં પ્રવેશ કર્યો શિવરાત્રી થી મોદી સાહેબને કેટલા વર્ષ થયા મેં કીધું તમને ખબર હોય તો મને કહો મને મારી આટલી ખબર છે મને બધાના કેટલા વર્ષ થયા ખબર નથી એને કીધું પણ મોદી સાહેબને સિત્તેર વર્ષથી તો ઉપર થયા કીધું આ એટલા તો થયા જ છે જે થયા હોય પછી કે સ્વામી સચ્ચિદાનંદજીને એકાણું વર્ષ થયા મેં કીધું એ પાક

એને એનું નામ આપ્યું એને બાપુ આટલા વર્ષ થયા પછી વાત કરતા હતા કે આ બધા જ લોકો હજી આટલા આટલા ફ્રેશ કેમ છે મોદી સાહેબ આવા નવા ફ્રેશ આટલા વર્ષ થયા તો સ્વામી સચ્ચિદાનંદી બાપજી એકાણું વર્ષે હજી વિચારો તાજા તરવુજા સાહેબ જૈન મુનિ શ્રી એ પણ ચારસો પુસ્તકો લખ્યા એ ગજબ છે એટલે એ બધા આમ નામ દેતા દેતા મને એ અંદર ગણ્યો એને કે તમારા આટલા વર્ષ થયા આમ તો સચિદાનંદજી એકાણું બાકીના જે ગણાવે બધા મારાથી નાના ઉંમરમાં આમ તો બહુ મોટા પણ ઉંમરમાં બધા નાના એટલે મને કે બાપુ મારે વાત એ કરવી છે કે આટલી ઉંમર થાય પછી પણ એવી કઈ ઔષધિ છે કે તમે બધા દોડ્યા જ કરો છો અને કોઈ થાકનું નામ નહીં ને કોઈ આમ કશું તકલીફ ને એનું કારણ છે પછી એણે સરસ વાત કરી અને એ વાત મારે આપને કહેવી છે અમારે વાર્તાલાપ થતો કે ભાઈ શરીર ઘરડું થાય એટલે ઉર્જા તો ઓછી થાય જ કેમ કે શરીરનું કામ કરે તમારે આંખે નંબર આવે મોતીઓ આવે એ બધું આપણે કરાવવું પડે બરાબર અમુક ઉંમર થાય એટલે આપણે બેલેન્સ ગુમાવીએ ને પડીએ તો હવે જો હાડકું ભાંગે ને હંધાવવું મુશ્કેલ અંધેરાની જેમ બટકણા હાડકા થઈ ગયા હોય એટલે પંચોતેર વર્ષ પછી માણસોએ બહુ ધ્યાન રાખવું જરૂર ન હોય તો કઈક ટેકો લેવો જરૂરી નહીતર જો પડી જવાય તો બટકણું હાડકું હોય પણ શરીર તો ક્ષીણ થાય જ મને વળી એને એમ પૂછ્યું કે તમે પાંચ કલાક બેસો ને પાણી ન પીવો એક જ બેઠક ને આમ નમ આટલી સતત આ બધું કઈ એટલે અમે વાત કરતા હતા કે તો ઓછી થાય શરીર છે પણ ઉત્સાહ ઓછો ન થવો જોઈએ અમારો સાધુનો મહિમા એટલા માટે કે એનો ઉત્સાહ કોઈ દિવસ અને એમાં અમારે તો રામ ભજવો

શક્તિ એનર્જી તો અંદર થી જોઈએ ને કે તમારે સતત બોલવાનું ગાવાનું હું તો એવા નિર્ણય ઉપર કે ઉર્જા ઓછી ન થાય ઉર્જા પણ એનું એક જ કારણ કે સાધુ નો સંગ થાય તો ધૂળ ભસ્મ એ ઔષધિ આપણી આપણને અમરત્વ આપે તો ગ્રહ ભેષજ જલ પાણી

તીર્થો ઈશ્વર ને પ્રાર્થના કરતા હોય છે કે અમારી અંદર કોઈ સાધુ સ્નાન કરે આ કોઈ આપણા વખાણ કરવા માટે આ બધી શાસ્ત્ર સિદ્ધ વસ્તુ છે માં શ્રી ગંગાજીને શાસ્ત્રકારે પૂછ્યું શાસ્ત્રકાર તો નહીં એક પંડિતજી એ પૂછ્યું કે આટલા લોકો પ્રયાગમાં પાપ ધો આવે અને બધા મેલ ને પાપ ને બધું તમારામાં ગંગાજી નાખે તમે ગંદા કેમ નથી થતા આખું વર્ષ લોકો અમારામાં પાપ મેલ ધોવે પરમાત્માને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે એક સાધુ એક ડૂબકી લગાવી દે તો આખું વર્ષ પાછું અમે દુનિયાના મેલ ધોયા કરી આ જળ જયારે સાધુ નો સંગ કરે ત્યારે તીર્થ તીર્થ કૃત પણ પામે

કે રોજ આ તીર્થરાજ માં બેઠેલું ભરદ્વાજ મુનિ એ અમારામાં સવારમાં સ્નાન કરે એટલે પાછા અમે ચોવીસ કલાકે એવા ને એવા પવિત્ર થઈએ છીએ તો સાધુના સંગ થી જળ આવી રીતે કૃતપણું પામે ગ્રહ ભીષજ જળ અને પવન પવન વાય વાય કે હમણાં કહ્યું બગીચા ઉપર થઈ જાય સુગંધ આવે

અને પટ વસ્ત્ર આપે નામ સાંભળ્યું છે બરફાની બાબા છે કે નહીં મને ખબર નથી બહુ મેં એના દર્શન કર્યા છે એ રોજ નવા કપડા પહેરતા એક દિવસ જે કપડા પહેર્યા હોય બીજે દિવસે નહીં પહેરવાના અને એના ભક્તો લાઈનમાં ઊભા હોય ધોતી અને ખેસ પહેર રોજ નયા પહેરે પછી લોકો પ્રસાદી માં લઈ જાય એટલે કોઈ કે એને બરફાની બાબાને પૂછ્યું કે બાબુ આ તમે સાધુ વૈરાગી ને રોજ કોક ને ખર્ચ કરાવો છો ને રોજ નવા કપડા તો કે ભાઈ એ ભાઈ મૂકી દે ને તું ક્યાં લાવે છે લાવનારા બીજા છે એ લાવે છે ને એની શ્રદ્ધા છે મને આવી ટેવ પડી કે હું એક વખત પહેરું પછી બીજી વખત નથી પહેરતું અને જે દિવસ નહીં આવે ત્યારે હું દિગંબર ફેર્યા કરીશ દુનિયામાં તને તકલીફ શું છે તો કે એમ નહીં આમ આમ પ્રેક્ટિકલ થવું જોઈએ આમ આ બરાબર નથી લાગતું કે જે કપડાં લાવે છે જે પ્રસાદીમાં લઈ જાય છે એને પૂછી લે પછી આ અમુક માણસો તો હોય ને ખાખા ખોળા કરતા જ હોય આવું કામે એને એવો જ પોર્ટફોલિયો સોંપાયો હોય

એના શરીરને જે ધોતી અથવા તો સંધ્યાનું વસ્ત્ર અડીને અમે આવે અમારી પાસે આવે છે ને અમારા ઘરમાં કોઈક માંદું પડે ને ત્યારે એમાંથી કાતરથી એક લીરો કાપી અને એને હાથે બાંધીએ છીએ ચોવીસ કલાકમાં હાજર થઈ જાય છે સાધુના શરીરે અડેલું વસ્ત્ર આટલી ક્રાંતિ કરે છે આ કોઈ અંધશ્રદ્ધા ને તમે જાણો છો તલગાડા અમે અંધશ્રદ્ધામાં આ મનસારામ બાપુ કોઈ દી નો માને અંધશ્રદ્ધા એનું આપણને ગૌરવ જરાય અંધશ એ તો એની સામે તો કોઈ વાતો જ નહોતો કરતા એવા કોદા કોયડા કાઢીને એવા કોતુક હામાવાળા કરતા હોય ને એને એવા જવાબ આપે મનસારામ પ્રભુદાસ બાપુ અને મનસારામ કાકા અમારે રાતોલ માં મારે નામ નથી આપવું એક ભગત હતા આ છોકરાઓ બધાને ખબર તુલસી ને ખબર હોય પ્રસંત બાપુ તો બહુ જ ખબર હતી સમજ્યા અને મારી પાસે એ ક્યારેક ક્યારેક આવ્યા કરે એ બધા સાધુ બહુ હેરાન કરે ને મનસારામ બાપુ જ પહોંચે રામાયણના ના ખોટે પ્રશ્નો કરે ને એમાં બાપુ એને પહોંચે આ વાત મેં ઘણી વખત બનેલી ઘટના છે આ બધા હતા ને એક અમારે બીજા નામ નથી આપતો કોઈના હું અમારા વડીલના બેના નામ આપું બાકી તો આમાં ઘણા છે આમાં એટલે એક એક બીજા ભાગત હતા એ રામદેવ પીર નો માંડે ને અમારા ગામના બાલુ હતા પટેલ ને ખીમાભાઈ નારાયણ તો જાય નહીં એ માનતા નહીં એમાં મંત્રી હતા એ બધા એટલે પ્રભુદાસ બાપુને આમંત્રણ આપે કે રાતોલ તો બે કિલોમીટર દૂર છે બાપુ બળદગાડામાં અમે તમને લઈ જઈએ ઘોડાગાડી લઈ જઈએ બાપુ કે મને અમને નહીં મંસાર અમને લઈ જાઓ એ મંચારામ બાપુ કે બાપુ તમે આવો તો હું જાઉં નહીં હું કોકને ને બાંધી ના એનો પાટ બાટ ઉડાડી મૂકી છું ન કહો તો મને દુઃખી ન કરો પછી બાપા બંને કયા રામદેવપીનો પીર નો પાઠ એ સૌની પોતાની શ્રદ્ધા હોય છે જે હોય તે પછી એને ઓલું જોત પ્રગટાવી જે રીતે પ્રગટાવતા હોય તે રીતે પ્રગટાવી પછી અડધો કલાક થયો ને બધા બધા બેઠેલા એમાં જે મુખ્ય જે હતા એને મારા ગામના બાલુઆતા પટેલ ને પૂછ્યું કે પટેલ જ્યોતમાં તમને શું દેખાય છે એટલે મારા બાલુઆ કે મને લીલુડો ઘોડો દેખાય છે રામદેવ મારે મંત્રી હતા એને પૂછ્યું તમને મને ડાલીબાઈ દેખાય પંચારામ બાપુ ને પૂછ્યું તો મને પૂછો રેવા દો પૂછો મોટો મોટા ભાઈ છે પ્રભુદાસ પૂછો પૂછ્યું ત્રણ ચાર ને પૂછ્યું કોકે કીધું હરજી ભાટી દેખાય છે કોઈ કઈ ભેરવો દેખાય છે કે રામદેવ બાબાના ધર્મપત્ની કોઈ કઈ દેખાય છે આવા બધા જવાબ આપ્યા છેલ્લે બધાને એમ કે મનસારામ કાકા એ વાત ઉડાડી મૂકી અને એ ન બોલ્યા એ સારું થયું ને તમે આગ્રહ કર્યો એટલું હું આમાં બહુ આમાં ખબર ન પડે અમે તો બેરકોન રામ ભજનારા માણસો અમે તો ભજલે રામ ગાલે રામ અને સુનલે રામ આ ત્રણ મંત્રો લઈને ફરનારા અમે આમાં કઈ સમજ તો કે નહીં પણ બાપુ તમે આવ્યા છો સાધુ છો તમારા કઈ અને પ્રભુદાસ બાપુ એમ કીધું કે મને આમાં ઘોડોય નથી દેખાતો ડાલીબાઈ બહુ મહાન છે મને નથી દર્શન થતા અમારા એવા પુણ્ય નહીં અરજી ભાટી ક્યાં છે મને કાંઈ ખબર નથી આમાં રામદેવ બાપા નથી દેખાતા કોઈ નથી દેખો મને આમાં દિવેલ ઘટી ગયું છે એ પૂરો નહીતર આ જ્યોત ઓલાઈ જશે મને આ ચોખ્ખું દેખ હકીકતમાં એ બોલાવવાની હતી કારણ કે આ બધું આમાં આમાં દિવેલ પૂર્વાનું ભૂલી ગયા એટલે અમુક વસ્તુ અમે અંધશ્રદ્ધાથી નથી માનતા આપણો સમાજ બહુ જ પ્રેક્ટિકલ સમાજ હશે ક્યાંક ક્યાંક આવી અંધશ્રદ્ધા જે હોય તે ચાલતો હોય જે હોય તે અને હવે છોકરાઓ ભણી ગણીને તૈયાર થાય લાંબુ ચાલશે નહીં અને આપણે તૈયાર નહીં થઈ તો સમાજ બહુ ભણીને તૈયાર થઈ રહ્યો છે આપણને માનશે નહીં એટલા માટે આ જે વસ્તુ છે એને એને આમ ખોટી શ્રદ્ધાથી હું નથી રજૂ કરતો પણ સાધુ એ સાધુ છે સાધુ કહેવાય કૌશલ્યા માં ને સાધુ કહેવાય દશરથજી ને સાધુ કહેવાય શિવજીને સાધુ કહેવાય ભરતજીને સાધુ કહેવાય તમે વિચાર તો કરો ક્યાં ક્યાં આ સાધુ શબ્દ એને આપણે ખરો કરવો રહ્યો

એ પવન પુત્રનું કામ કરે અને વસ્ત્ર એનું અંગ વસ્ત્ર આપણા માટે ખબર નહીં એનો એક લીરો આપણા માટે મોટું કવચ બને આપણું રક્ષક બને તો આ પાંચ વસ્તુ જે રામાયણમાં લખી છે એ સાધુના સંગમાં આવતા એમાં આટલું પરિવર્તન થાય એવા આપણા સમાધિ પુરુષો રહ્યા અને હજી પણ આપણી એ પરંપરા ચાલુ છે મારે તો સાધુ સભામાં હંમેશા હું એટલું જ કે સાધુના છોકરા ભોજન કરાવવાનું ભૂલે રહી ને તોય ગુમાવવાનું કઈ નહોતું કારણ કે આપણે લોટ માંગીને ખાતા એટલે જે અત્યારે હોય બધું જતું રહે તો ગુમાવવાનું તો આપણે કઈ એટલે બે વસ્તુ ખાસ કે ભજન વધારવું અને બીજાને ભોજન કરાવવું આ બે બહુ જ સંગત અને પંગત કરવી તો સાધની સંગત કરવી અને પંગત કરવી તો ભૂખ્યાને ભોજન કરાવવું આવા મંત્રો લઈને આપણો સમાજ ચાલ્યો છે એટલે હજી પણ અઢારે વરણ આપણે ઠીક હોઈએ ન હોઈએ તો પણ આપણને પગે લાગે પગે ગમે તેવા હોઈએ તો સાધુ નું છોકરો હટી જાઓ બોલાય નહીં હજી સુધી આ શાન આપણી છે અને ભંડારાના પ્રસંગે આ શાન વધારે ને વધારે આપણી ટકે એટલા માટે આપણે આપણા જીવનમાંથી ઘણી વસ્તુ ભંડારી દેવી પડશે ભંડાર આપણે કહીને કે ભાઈ આટલું કાઢ નાખો આટલું ભંડારી તો એમાં આપણે પણ ઘણી વસ્તુ ભંડારી દેવી પડશે અને ભંડારા જેવી ત્રણ જ વસ્તુ છે આખી દુનિયામાં કહું છું અને ત્રણ વસ્તુ છે એક પરસ્પર ઈર્ષ્યા આજે ભાઈ ભાઈ વચ્ચે ઈર્ષ્યા બાપ દીકરા વચ્ચે ઈર્ષ્યા પતિ પત્ની વચ્ચે બધા સમાજને ઘેરી વળી આ ભંડારવા જેવી વસ્તુ છે એને ભણ એક ઈષા એક નિષ્ફળ આ ત્રણ આપણા સાધુ મૃત્યુ તો બધાનું થાય છે બધા જ મરે છે અને કઈ આપણા સમાજમાં જ ભૂમિમાં આપણે દાહ આપીએ થોડું છે આખો ઈસ્લામ ધર્મ ભૂમિ દાહ આપે છે ઈસાઈ ધર્મ

એના પાછળ ભંડારો થાય એના પહેલા ઈર્ષાને ભંડારી દીધી નિંદાને ભંડારી દીધી અને પરસ્પરનો દ્વેષ ભંડારી દીધો એટલે સમાધિ અને હજી સુધી આ કલી કાલમાં પણ અને થતો રહેશે પણ આપણું ભજન વધવું જોઈએ તો જ શક્ય બને અને હજી આપણામાં છે આપણી સમાધિઓ હજી દૂધણી છે વસુકી નથી સાહેબ હા અને કોઈ પણ ગાય હોય સાહેબ આપ સ્વર્ગની જે ગાય છે કામદુર્ગા ગાય એ તો આપણે વાંચીએ છીએ આપણે કંઈ જોઈ નથી એની બધી અનુબાપુ તો એમ જ કે જે કલ્પતરું છે એ તો બહુ લોભ્યું છે આવું છે તેવું એ આપણે બધા વર્ણનો વાંચન એને કે છે સાચું છે પણ આપણે જે ગાયો સમાજમાં જે જોઈએ છે એ ગાય અને જેમ એ ગાય પણ વસૂકી જાય છે અમુક સમયે અમુક મહિના વસૂકી જાય પછી વળી વાછરડું આવે ને વળી અમુક મહિના સમાધિ તો દૂધની કામ દુર્ગા છે બાપ દૂધની કામ દુર્ગા અને એનું સેવન કરનારા આપણે આપણા પાસે બહુ મોટી સંપદા છે કારણ કે આપણા વડીલોએ આટલી વસ્તુ ભંડારી દીધી છે તો પ્રવીણ બાપુના ભંડારા નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ એના સ્મરણમાં થોડોક મેં સાધુ મહિમા આપની સામે રજૂ કર્યો અને ફરી એક વખત મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરીને હું મારી વાણીને વિરામ આપું

We swear you.

થોડું ગુણું આમ કે છે આ તારું બોલ પણ ચિંતા નહીં કરવાની આનમીલ ને